જે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોના જે વૃક્ષો છે એની વાત કરીએ તો સાલ સીસમ ચંદન ખેર વાંસ આ ઉપરાંત ચંદન સીસમ આ એના વૃક્ષો કેવા પ્રકારના છે તેને ચિત્ર દ્વારા આપણને માહિતી પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણે જે વાત કરવી છે તે વનસ્પતિનો ત્રીજો પ્રકાર એ છે ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો. આ પ્રકારના જંગલો છે એ સામાન્ય રીતે 70 સેન્ટીમીટર કરતાં જ્યાં ઓછો વરસાદ પડતો હોય તેવા વિસ્તારોની અંદર જોવા મળે છે. આ પ્રકારના જંગલો ભારતની અંદર ઉત્તર પશ્ચિમ વિસ્તારોની અંદર એટલે કે જુદા જુદા રાજ્યોની અંદર આ પ્રકારના જંગલો થાય છે. જેમ કે કચ્છનું રણ હોય કે રાજસ્થાનના રણ પ્રદેશ હોય તેની અંદર આ પ્રકારના જંગલો થાય છે. એટલે ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ વગેરે જેવા રાજ્યોની અંદર કેટલાક અંશે આ પ્રકારના જંગલો છે એ જંગલો આવેલા છે અને જોવા મળે છે. તો નકશાકૃતિની દ્રષ્ટિએ આપણે એ રણ પ્રદેશ દર્શાવવાનો રહેશે. આ પ્રકારના જે જંગલો છે તેની અંદર જો વૃક્ષોની વાત કરીએ તો તે પ્રકારના વૃક્ષોની અંદર ખજૂર બોરડી બાવળ થોર ખીજડો વગેરે પ્રકારના ઓછા પાંદડાવાળા વૃક્ષો થતા જોવા મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ખજૂર છે બાવળ છે થોર છે ખીજડો છે કે જેમાં વૃક્ષના પાન ઓછા હોય તેવા પ્રકારના વૃક્ષો એ ખાસ કરીને કાંટાળા જંગલોની અંદર જોવા મળે છે. હવે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો છે એ કાંટાળા જંગલોની કેટલીક ખાસિયતો કે વિશેષતાની વાત કરીએ તો અહીં થતા વૃક્ષો છે એ વૃક્ષો અને છોડ છે એના મૂળ ખૂબ લાંબા હોય છે. ચારે દિશાઓની અંદર એ ફેલાયેલા હોય છે અને ખૂબ ઊંડા હોય છે. પાણીની તંગીને હિસાબે એ પાણી મેળવવા માટે એના મૂળ ઊંડા જોવા મળે છે. અહીં થતા વૃક્ષોના પાંદડા છે એ નાના હોય છે જેથી બાષ્પીભવન છે એની પ્રક્રિયા ખૂબ ધીમી થાય અને વૃક્ષ લાંબા સમય સુધી ટકી રહે. તો બાવળ છે બોરડી છે એની અંદર પાનનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. એ છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જે મોટાભાગે ગુજરાત અને રાજસ્થાનના રણ પ્રદેશોની અંદર સૌથી વધુમાં વધુ જોવા મળે છે.